વડોદરાથી ભરૂચના એક્સપ્રેસ હાઇવે પરથી કરજણ નજીક આવતા હાઇવે પરમ મસમોટા ખાડાના કારણે 5 કારના ટાયર ફાટ્યા. સિમેન્ટ કોન્ક્રીટના હાઇવે પર કરાયેલા ડામર કામનું ધોવાણ થતા લેવલિંગ નહીં હોવાથી પૂર ઝડપે દોડતા વાહનોના ટાયર ફાટી રહ્યા છે. વાહન ચાલકે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરીને હાઇવે પર પસાર થવા પર લોકોને ચેતવ્યા છે. મહત્વની વાત એ છે કે ટોલ ટેક્સ તો ઉઘરાવી લેવામાં આવે છે, ફાસ્ટટેગથી ઉઘરાવી લેવામાં આવે છે. તમારી ઈચ્છા હોય કે ના હોય, ટોલ ટેક્સ તો આપવો જ પડે, પરંતુ રસ્તા જે પ્રકારે ટોલ ટેક્સ પ્રમાણે હોવા જોઈએ તે ટોલ ટેક્સ પ્રમાણે નથી. મહત્વની વાત એ પણ છે કે આ પ્રકારના ઉબડખાબડ રસ્તાથી વાહનોને કેટલું જોખમ રહેલું છે આ દ્રશ્યમાં, આ વિડીયોમાં પણ જોઈ શકો છો. આ રીતે જો ટાયર ફાટે તો વાહનને નુકસાન પણ થઈ શકે, એક્સિડન્ટ પણ થઈ શકે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા યોગેશ પાસેથી. યોગેશ, જે રીતે હાઇવે પર ટોલ ટેક્સ તો ઉઘરાવવામાં આવે છે, પરંતુ તેની સામે જે સુવિધા આપવી જોઈએ, જે સુરક્ષા આપવી જોઈએ તે નથી આપવામાં આવી રહી. આ રીતે જો ટાયર ફાટે તો અકસ્માત પણ થઈ શકે, લોકોના જીવ પણ જઈ શકે. જી ચોક્કસ, જણાવી દો કે જે પ્રમાણે આજરોજ ભરૂચના એક નાગરિકે જયારે તેઓ ભરૂચથી બહોળા તરફ જઈ રહ્યા હતા તે સમય દરમિયાન તેઓની ગાડી કરજણ નજીક આવેલા જે નવનિર્મિત એક્સપ્રેસ હાઇવે છે તેની પર એક ખાડાની અંદર ખાબકતા તેઓના બે ટાયર ફાટી ગયા હતા એક સાઈડના, અને જેને લઈને તેમની પાછળ આવતી જે ગાડીઓ હતી અને અગાઉ પણ જે ગાડીઓ હતી કુલ 5 જેટલી ગાડીઓના ટાયર ફાટી ગયા હતા. અને આ જે રસ્તો જે એક્સપ્રેસ હાઇવે જે બનાવવામાં આવ્યો છે નવો એક્સપ્રેસ હાઇવે એનો જે લેવલિંગ છે તે બરાબર લેવલિંગ નથી તેવો પણ એ વિડીયોની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ જે ભરૂચના જે નાગરિક છે તેમને વિડીયો બનાવીને લોકોને જાગૃત કર્યા હતા કે એક્સપ્રેસ હાઇવે ઉપરથી તમે પસાર થાઓ છો તો 120ની સ્પીડેથી નહીં થતા, કારણ કે કરજણ નજીક જે નવો એક્સપ્રેસ હાઇવે બન્યો છે ત્યાં આગળ એક ખાડો પડી ગયો છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે કે ત્યાં આગળ જે ડામરનું પેચિંગ કરવામાં આવે છે પેચિંગ નીકળી ગયું છે અને જેને લઈને આ જે ખાડાઓ છે તે પડી ગયા છે અને તેને લઈને વાહનોને નુકસાન થયું છે. અને ઘણા બધા કિસ્સામાં એવું પણ બનતું હોય છે કે ખાડાના લીધે અકસ્માત થતો હોય છે અને કોઈનો જીવ પણ જતો હોય છે. જી યોગેશ, નેશનલ હાઇવેને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે રાજ્યના રસ્તાઓ તો ખરાબ હોય છે આપણે જોયા છે. નેશનલ હાઇવે સુરક્ષિત છે તે આપણા દેશમાં જે રીતે દરેક જગ્યાએ જોયેલા છે, પરંતુ હવે નેશનલ હાઇવે પણ સુરક્ષિત નથી રહ્યા. જી ચોક્કસથી જણાવશે, જે પ્રમાણે અત્યારે જે ભરૂચ અને બવડાનો જે નવો એક્સપ્રેસવે જે લોકો માટે ખુલ્લો મુકાયો છે, પરંતુ ત્યાંથી જે વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેઓ 120ની સ્પીડ ઉપર જાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉબડખાબડ લેવલિંગના લીધે ત્યાં આગળ અકસ્માતો પણ ભૂતકાળની અંદર થઈ ચુક્યા છે અને અત્યાર સુધીમાં લગભગ 8-9 લોકોના પણ મોત થયા છે. કારણ કે 2 મહિના અગાઉની જો વાત કરવામાં આવે તો એક સાથે 3 ફોર વ્હીલર વાહનના અકસ્માત થયા હતા અને એની અંદર 2 લોકોના જીવ પણ ગયા હતા. ત્યારે તંત્ર દ્વારા જે તે જગ્યા પર બેરિકેડ મૂકીને અને વહેલામાં વહેલી તકે આવા જે ખાડા પડ્યા છે અને જે લેવલિંગ કરવાની જરૂર છે તે તંત્રએ વહેલી તકે કરવું જોઈએ જેથી કરીને કોઈનો જીવ ના જાય. જી જી, આભાર યોગેશ માહિતી આપવા બદલ. તો હવે જયારે તમે અમદાવાદથી વડોદરા અથવા વડોદરાથી આગળ નેશનલ હાઇવે પર જાઓ ત્યારે સંભાળીને જજો, તમારા જીવના જોખમે જજો. મહત્વની વાત એ છે કે રસ્તા પર ગમે ત્યાં ખાડો આવી શકે છે કારણ કે હવે નેશનલ હાઇવે પર પણ ખાડા પડેલા છે.